أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد، اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، امام علی بن ابی طالب علیہ الصلوۃ والسلام پتنا ایک صحابی حارث ابن عبداللہ حمدانی کہ جنے حارث اعور پن کہوامہ آوے چھے انہیں پتر لکھے چھے ای پتر ما امام شروعات ما قرآن وشے نصیحت کرے چھے انہیں فرماوے چھے وَتَمَسَّكْ بِحَبْلِ الْقُرْآنِ કે કુરાનની રસ્સીને તું મજબૂતીથી પકડી લે, કુરાનની દોરીને તું મજબૂતીથી પકડી લે. વસ્તનસહ હો, અને કુરાનથી તું નસીહત હાસિલ કર. આપણે ગઈકાલે વસ્તનસહ ઉપર વાત શરૂ કરી હતી અને ઇમામ સાદિક અલે ઇસ્લામની એક હદીસ ઉપર વાત કરતા હતા કે ઇમામ સાદિક અલે ઇસ્લામ જાબિર ઇબને યઝીદ જૌફીને બયાન કરે છે કે જ્યારે પણ તારે પોતાની જાતનું ઇમ્તહાન કરવું હોય તો તું તારા નફ્સને કુરાન સાથે મેળવ, કે કુરાન પ્રત્યે કુરાન પ્રમાણે તારી કેટલી હિદાયત થઈ છે અને તારે કેટલી હિદાયત હાસિલ કરવાની બાકી છે. જેમાં આપણે ગયા વખતે સૂરે મોમિનૂનની આયતો લીધી હતી, 1-10 આયત, કે જેમાં ખુદાવંદી આલમ કહે છે કે મોમિન ઈ છે કે જેમાં 7 સિફત મોજૂદ હોય. નમાઝમાં ખુશુ હોય, નકામા કાર્યથી પરહેજ કરતો હોય, ઝકાત અદા કરતો હોય, શરમગાની હિફાજત, અમાનતદાર હોય, વાયદાની વફાદારી અને નમાઝની પાબંદી. પછી સૂરે રાદની આપણે આયત નંબર 19 વાત શરૂ કરી હતી કે આ સૂરે રાદમાં ખુદાવંદી આલમ ઉલુલ અલબાબ એટલે કે અકલમંદ લોકોની સિફાત બયાન કરે છે અને એ પણ 8 સિફાત બયાન કરે છે. હવે આપણે અગર જો કુરાનથી નસીહત હાસિલ કરવી છે તો જરૂરી છે કે કુરાનને આપણે જોઈએ કે કુરાનમાં જે ખુદાવંદી આલમે અકલમંદ લોકોની સિફાત બયાન કરી છે એ શું આપણામાં છે કે નહીં. આપણે અહીંયા સુધી વાત કરી હતી અને હવે આપણે સૂરે ફુરકાન આયત નંબર 63-14 સુધી વાત કરશું, જેમાં ખુદાવંદી આલમ બયાન કરે છે ઇબાદુર રહેમાન. રહેમાન અલ્લાહના બંદા કોણ છે? આપણે દરેક ઇન્સાન અલ્લાહને આપણે રહેમાન જાણીએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે આપણે એ કરીમ પરવરદિગારના બંદા છીએ, તો ખુદાવંદી આલમ આપણને બક્ષી દેશે નહીં. આપણે જબાનથી તો છીએ ઇબાદુર રહેમાનના બંદા, પણ હકીકતમાં ઇબાદુર રહેમાન, રહેમાન એટલે કે ખુદા, કરીમ પરવરદિગાર, રહીમ પરવરદિગાર, એના બંદા આપણે છીએ. તો શું ખુદાવંદી આલમ જે વાત બયાન કરે છે કે મારા બંદા ઈ છે કે જેનામાં લગભગ 12 સિફત હોવી જોઈએ, નહીંતર આપણે બંદા કહેવાશું પરંતુ નાફરમાન બંદા કહેવાશું. ખુદા કહે છે કે મારો ફરમાબરદાર બંદો ઈ છે કે જેમાં 12 કાલિતે મોજૂદ હોય. આપણે સૂરે ફુરકાનની આયતની અમુક તિલાવત કરશું. વ ઇબાદુર રહમાન અલ્લઝી યમશુના અલલ અર્દે હાઉના વ ઇઝા ખાતબહુમુલ જાહિલૂન કાલુ સલામા વલ્લઝીના યબીતુના લિરબ્બિહિમ સુજ્જદન વ કિયામા والذين يقولون ربنا اصرف عنا عذاب جهنم ان عذابها كان غراما انها ساءت مستقرا ومقاما والذين اذا انفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما. ابدي قران ني ايت છે કે જેમાં ખુદાવંદી આલમ સિફાતો બયાન કરે છે, ઇન્શાલ્લાહ આપણે એના ઉપર વાત કરશું. والذين لا يدعون مع الله إلها آخر ولا يقتلون النفس التي حرم الله إلا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى أثاما والذين لا يشهدون الزور
وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا وَالَّذِينَ إِذَا ذُكِّرُوا بِآيَاتِ رَبِّهِمْ لَمْ يَخِرُّوا عَلَيْهَا صُمًّا وَعُمْيَانًا وَالَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبْ لَنَا مِنْ أَزْوَاجِنَا وَذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا. હવે આ છે બધી સિફાતો જે ખુદાવંદી આલમ સૂરે ફરકાનમાં બયાન કરે છે, જેમાં સૌથી પહેલી આયતમાં બયાન કરે છે કે અમારા રહેમાન પરવરદિગારના બંદા એ લોકો છે કે જ્યારે જમીન ઉપર ચાલે છે તો આરામથી ચાલે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની સિફાત બયાન કરવામાં આવે છે કે એ જ્યારે ચાલતા તો કોઈ દિવસ ભાગા ભાગી ના કરતા, અથવા એવી રીતે ના ચાલતા કે જાણે મરેલ ઠરેલની જેમ ચાલતા હોય. નહીં, રસૂલે ખુદાની ચાલવાની રીત એકદમ મધ્યમ હતી. ખુદા કહે છે અમારા બંદા એ છે કે જ્યારે જમીન ઉપર ચાલે છે તો આરામ આરામથી ચાલે છે, બહુ રાપિડ નહીં અને બહુ એકદમ સુસ્ત નહીં. આપણે ચાલવામાં પણ હજી મુસલમાન નથી થયા તો પછી કિરદારમાં મુસલમાન થવું બહુ દૂરની વાત છે. માટે જ્યારે પણ આપણે ચાલીએ તો રહેમાન પરવરદિગારના બંદાઓ જે ચાલે છે એ રીતે આપણે ચાલવાનું છે. હવે આપણે જ્યારે રસ્તામાં જતા હોય તો ઘણી વખત નાદાન લોકો હોય એ જરાક આપણી મસ્તી કરતા હોય, ઘણી વખત ખરાબ નામથી બોલાવે, તો ત્યારે કુરાને કરીમ આવાજ દે છે વૈધા ખાતબહુમુલ જાહેલૂન કાલુ સલામા. તો આ લોકો એ લોકોની સામા નથી થતા, અલ્લાહના બંદા જે હોય છે એ આ નાદાન લોકોની સામે નથી થતા, બલકે સલામ કરીને ત્યાંથી નીકળી જાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ રસ્તામાંથી પસાર થતા હતા તો અમુક માણસો જે છે એને હેરાન કરે છે. રસૂલે ખુદા કહે છે કે ભાઈ આ વાત બરાબર નથી, તું જે અગર કહેતો હોય તો ખુદા મારી ઇસ્લાહ કરે, નહીંતર ખુદા તારા ગુનાને માફ કરે. એમ કરીને રસૂલે ખુદા ત્યાંથી પસાર થઈ ગયા સલામ કરીને. તો આ રહેમાન પરવરદિગારના બંદાની સિફત એ છે કે નાદાન લોકોની સામે મોઢા નથી ચડાવતા, અથવા તો એની સાથે દેબા નથી કરવા બેસી જતા. આપણે શું થાય છે, ઘણી વખત આપણે પોતાની વાતને સાબિત કરવા માટે કેટલી વાતો કરી નાખતા હોય પણ કોની સામે વાત કરતા હોય. આપણે ગુજરાતીમાં કહેવત છે ભેંસ પાછળ ભાગવત, એક ગાય હોય એની સામે ગમે એટલી કુરાનની તિલાવત કરો એ કંઈ સમજવાની છે. એવી જ હાલત એ નાદાન લોકોની છે કે એની સાથે આપણે ગમે એટલી દેબા કરશું કંઈ ફાયદો નહીં થાય. હવે એને જે રીતે બોલાવવા છે એ રીતે જ બોલાવશે, પણ આપણી જિમ્મેદારી એ છે કે એવા લોકોની સાથે વધારે વાત ના કરીએ, સલામ કરીને ત્યાંથી આસ્તેથી નીકળી જઈએ. આ છે રહેમાન પરવરદિગારના બંદાઓની સિફત. પહેલી વસ્તુ, આરામથી ચાલે છે, જાહિલ અને નાદાન લોકોની સાથે દેબા કરવા નથી બેસતા, સલામ કરીને નીકળી જાય છે. નીચે પણ ઘણા નાદાન લોકો હોય છે, કંઈક બોલે એટલે આપણે દેબા કરવા બેસીએ, નહીં દેબા નથી કરવાની, ત્યાંથી પસાર થઈ જાઓ. રહેમાન પરવરદિગારના બંદાની ત્રીજી સિફત ખુદાવંદી આલમ બયાન કરે છે કુરાનમાં કે અમારા ખાસ બંદા એ છે કે જે રાત્રે જાગી અને સજદા અને કયામ કરે છે, રાતના નમાઝ પડે છે, રાતના અલ્લાહની બારગાહમાં મુનાજાત કરે છે. હત્તા કે કોઈ પણ ઇન્સાન અલ્લાહની નજદીક નથી થઈ શકતો જ્યાં સુધી કે એ ઇન્સાન રાતના અમુક ભાગમાં ઊભો થઈ અને અલ્લાહની સાથે મુનાજાત કરે. આ એક બહેતરીન મોકો છે કે જ્યારે બધા સૂતા હોય, બધા ગાફિલ હોય નિંદરમાં, આપણે ઉઠી અને અલ્લાહની બારગાહમાં મુનાજાત કરી. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ રાતના એટલી બધી ઇબાદત કરતા કે ખુદાવંદી આલમ ખુદ વહી નાઝિલ કરે છે કે એ મારા હબીબ રાત્રે ઇબાદત કરો વાંધો નહીં, પણ થોડુંક એમાં આરામ પણ કરો. રસૂલે ખુદા ઉપર નમાઝે શબ વાજિબ હતી. રસૂલે ખુદા નમાઝે શબને કેવી રીતે પડતા, એક સાથે 11 રકાત નહોતા પડી નાખતા, બલકે થોડી થોડી વારે અલ્લાહની બારગાહમાં ઊભા થઈ જઈ અને ઇબાદતમાં પોતાના વખતને પસાર કરતા કે જેથી એને આળસ પણ ના પડે. આપણે ઘણી વખત નમાઝ પડતા હોય તો પછી આળસ થઈ જતી હોય તો 2 રકાતની ખબર હોય, બીજી રકાત કેમ પડાની ખબર ના હોય. રસૂલે ખુદાની રીત એ હતી ધીરે ધીરે નમાઝ પડતા. આ એ છે કે રાતના ઉઠી અને સિજદાને કયામ કરે. એક નમાઝ જે રસૂલે ખુદા ઉપર વાજિબ હતી આપણા ઉપર વાજિબ નથી. કઈ છે એ નમાઝ? નમાઝે શબ. આ શબ નમાઝ રસૂલે ખુદા ઉપર વાજિબ હતી પણ આપણા ઉપર વાજિબ નથી. પણ જે ઇન્સાન
પડે છે એને બહુ વધારે ફાયદો મળે છે. તો આ એ લોકો છે કે જે રાતના ઉઠી અને અલ્લાહની બારગાહમાં સજદા કરે છે અને કયામ કરે છે. ચોથી વસ્તુ, અલ્લાહના અઝાબથી બચવા માટે દુઆ કરે છે. હવે ઘણા માણસો એવા હોય છે પોતાની જાતને તો જન્નતી લેખે છે, એમ લેખે છે કે જન્નત તો આપણી પ્રોપર્ટી છે, આપણા પિતાની જાગીર છે, જેને કહેવાય આપણે ગુજરાતીમાં બાપની જાગીર છે. ના, એવું નથી. તમે અલ્લાહની બારગાહમાં દુઆ કરો, ઇબાદત કરો, ઇતાઅત કરો, અઝાબથી બચવા માટે કોશિશ કરો, તો તમને જન્નત મળવાની છે. આમનમ કોઈ વસ્તુ મફતમાં મળવાની નથી. હવે અલ્લાહની બારગાહમાં અગર જો આ અઝાબથી આપણે બચી જઈએ ને તો એ એક મોટી કામયાબી છે. હવે અઝાબથી આપણે કેવી રીતે બચી શકીએ? તો કે એની માટે દુઆ કરીએ, એની માટે તોબા કરીએ. ઘણા માણસો પોતાને જન્નતી સમજી અને ગફલતમાં રહે છે અને પછી નમાઝ પઢવા પણ નથી આવતા, દુઆ પણ નથી કરતા. ખુદાએ મને બધું દીધું છે, મારે ખુદા પાસે માંગવાની શું જરૂર છે? નહીં, અલ્લાહની બારગાહમાં સૌથી મોટી વસ્તુ જે આપણે માંગવાની છે એ આ છે કે ખુદાયા તું મને જહન્નમના અઝાબથી બચાવી લે. માહે રમઝાનની ખાસ દુઆઓ જે મળે છે એમાં વધારે પડતો ભાર જે મૂકવામાં આવ્યો છે એ શેના ઉપર છે? આપણે જૌશને કબીર પડીએ છીએ, જૌશને કબીરમાં 10 ખુદાના નામ લઈએ છીએ, પછી શું પડીએ છીએ? સુબહાનક યા લા ઇલાહા ઇલ્લા અંત અલગાઉસ અલગાઉસ ખલ્લિસના મિનન નાર યા રબ. ખુદાએ તારી બારગાહમાં ફરિયાદ છે, ફરિયાદ છે, શું કર, અમને જહન્નમની આગથી નજાત એનાયત કર. કેટલી વાર આપણે પડીએ છીએ? 100 વખત આ વસ્તુને આપણે દોહરાવીએ છીએ. શબે કદરની મખસૂસ દુઆ આ છે કે આપણે અલ્લાહની બારગાહમાં એના અઝાબથી પનાહ માંગીએ. કુરાનમાં એક સૌથી જામે કે જેમાં દરેક વસ્તુ આવી ગઈ એ કઈ દુઆ છે? તો કે રબ્બાના આ તેના ફિ દુનિયા. આપણને બહુ એમ લાગે કે આ તો નાના છોકરા પડે, નહીં, એ દુઆ જે છે એ કામિલ દુઆ છે. આપણે ખુદા પાસે એમાં માંગીએ છીએ, રબ્બાના આ તેના ફિ દુનિયા હસના, કે ખુદાએ તું મને દુનિયામાં પણ નેકી અદા કર, વફિલ આખિરતે હસના, આખિરતમાં પણ નેકી અદા કર. અને સૌથી મોટી વસ્તુ જે ખુદા પાસે માંગીએ છીએ આ છે, શું છે? વકીના અઝાબન્નાર, અને હે પરવરદિગાર અમને જહન્નમના અઝાબથી તો બચાવી લે. આનાથી વધારે આપણને શું જોવે છે? દુનિયામાં નેકી, આખિરતમાં નેકી અને જહન્નમના અઝાબથી બચવાનું. આ વસ્તુ આપણે આપણી જિંદગીમાં ઉતારી લેવાની છે. જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી આપણે પોતાની જાતને સેફ અને સિક્યોર મહેસૂસ નથી કરવાના. પોસિબલ છે અલ્લાહનો અઝાબ આપણે આપણને પણ ઘેરી લે. માટે જ્યાં સુધી જીવતા છીએ દુઆ કરતા રહી કે ખુદાએ તું મને જહન્નમના અઝાબથી બચાવી લે. પાંચમી વસ્તુ, ખુદાવંદી આલમ આ સૂરે ફોરકાનમાં બયાન કરે છે, પાંચમી સિફત અલ્લાહના બંદાની, કે અમારા બંદા ઈ છે જે સખાવત કરે છે, સખાવતમાં ઇસરાફ પણ નથી કરતા અને સખ્તી પણ નથી કરતા. ઘણી વખત આપણે કોઈને દેવું હોય તો પહેલા 1000 વખત એને રડાવે અને પછી દે, આ થઈ ગઈ સખ્તી. ઇસરાફ શું થયો? તો કે જેટલું હોય એટલું આપણે રાય ખુદામાં દઈ દીધું. ના, એ પણ મનાય છે અને ઓલી પણ મનાય છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમથી સવાલ કરવામાં આવ્યો, યા રસૂલલ્લાહ અમને બતાવો કે અમે ઇસરાફ ના કરીએ એનો મતલબ શું? રસૂલે ખુદા એક માટીને હાથમાં લે છે, ફાંસી પોતાના હાથમાં મુઠ્ઠીમાં બંધ કરે છે, કહે છે કે આ શું થયું? તો કે મુઠ્ઠીમાં બંધ કરી. રસૂલે ખુદા હાથ ઊંધો કરે છે, પૂછે છે કેટલી માટી ઢોળાણી? તો કે જરાય ના. ઠીક છે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ વળી હાથની માટી હાથમાં માટી લે છે અને આખો હાથ ઊંધો કરી નાખે છે. પછી પૂછે છે કેટલી ઢોળાણી? તો કે બધી ઢોળાઈ ગઈ, કાંઈ બાકી ના રહી. રસૂલે ખુદા ત્રીજી વખત વળી હાથમાં ફાંસી લે છે, એના ઉપર હાથ રાખી દે છે અને પછી ઊંધો કરે છે. તો શું થયું? થોડુંક જ ઢોળાણું અને બાકી બધું હાથમાં રહે છે. રસૂલે ખુદા કહે છે કે આ અલ્લાહની રાહમાં ઇન્ફાક કરવાની રીત છે. તમે એકદમ મુઠ્ઠી બંધ ના કરી નાખો અથવા એકદમ ખોલીને ઊંધી પણ ના કરી નાખો, બલકે તમારા પાસે જે કાંઈ છે એમાંથી તમે રાહે ખુદામાં થોડુંક અદા કરો, એટલે કે હાથ ઉપર રાખી દો અને પછી ઊંધું કરો, થોડુંક દો,
ખુદાવંદી આલમ નથી કહેતો કે તમારી પાસે છે એટલું બધું તમે દઈ દો. જે કોઈ ઇન્સાન એના પાસે જેટલું છે એટલું બધું રાય ખુદામાં દઈ દે છે, તો ખુદાવંદી આલમ કુરાને મજીદમાં એ લોકોને ઇખવાન શયાતીન કહે છે, શૈતાનના ભાઈ કહે છે. જે ઇન્સાન પાસે બધું હોય બધું દઈ દેવું છે મારે, નહીં. આ બધા લોકો ઇસરાફ કરે છે ને એ લોકો શૈતાનના ભાઈ છે, આવું પણ કરવાની મનાઈ કરે છે. તો અલ્લાહના બંદા કોણ છે કે સખાવત કરે પણ સખાવતમાં ઇસરાફ પણ ના હોય અને સખ્તી પણ ના હોય. છઠ્ઠી સિફત અલ્લાહના બંદાઓની કે અલ્લાહના બંદા કોઈ દિવસ શિર્ક નથી કરતા. શિર્ક એક બહુ મોટો ગુનાહ છે. જનાબે લુકમાન એના બચ્ચાને જે સમજાવે છે એ આ રીતે, યા બુનૈયા લા તુશરિક બિલ્લાહ ઇન્ના શિર્કા લા ઝુલ્મન અઝીમ. હે મારા વાલા દીકરા, તો શિર્ક ના કર, કારણ કે આ શિર્ક મોટો ગુનાહ છે. હવે શિર્કમાં પણ બે પ્રકાર હોય છે. એક શિર્ક શિર્કે ઝાહેરી છે, બીજું શિર્ક શિર્કે બાતિની. આપણે અલ્હમ્દુલિલ્લાહ શિર્કે ઝાહેરી નથી કરતા, એટલે કે ખુદાની સાથે બીજા કોઈ ખુદાને સરખાવતા નથી, પણ ઘણી વખત આપણે શિર્કે બાતિનીમાં છુપાયેલા શિર્કમાં મુબતલા થઈ જાય. કેવી રીતે? ઘણી વખત આપણે દોનાસીઓ દઈએ તો નામ માટે દઈએ કે મારું નામ થાય. તો આપણે કોને ખુદા બનાવ્યા? આપણી કોમના માણસોને ખુદા બનાવ્યા, કે આપણે જે કામ કરવાનું હતું એ પરવરદિગાર માટે કરવાનું હતું, આપણે ખોજાની વાહવા માટે કામ કર્યું, બરાબર ના કહેવું. આપણે નમાઝ પડવી હતી કોના માટે? ખુદા માટે. પણ હવે કોઈ જોવે છે તો હું સારી રીતે કિરાત કરવા માંડું, આ થઈ ગયું શિર્કે બાતે. તો અલ્લાહના બંદા એ છે જે શિર્ક નથી કરતા. સાતમી વસ્તુ, અલ્લાહના બંદા કોણ છે? તો કે એ લોકો કત્લ નથી કરતા, સિવાય કે કાંઈ હક વાત હોય, જેહાદમાં ગયા હોય અથવા તો કાંઈ બદલો લેવાનો હોય, ઇંતકામ હોય કે એ કત્લ કરેલો હોય તો સામેને કત્લ કરવાનો છે, તો ત્યાં જ કત્લ કરે છે, એના સિવાય કત્લ નથી કરતા. આજે દાઈશનો મોટો પ્રોબ્લેમ શું છે? તો કે જ્યાં જુઓ ત્યાં કત્લો ગારત ઊભી કરી છે. નાના નાના બચ્ચાઓને કત્લ કરી નાખે છે, મા બાપને કત્લ કરી નાખશે બચ્ચાઓની સામે, ઔરતોને કત્લ કરી નાખશે, અને એ પણ ઇસ્લામના નામે. ખુદા કહે છે કે ચોખ્ખી વાત કુરાનમાં કહે છે કે ખુદા કોઈને કત્લની રજા નથી આપતો, અને અલ્લાહના બંદા એ છે જે કત્લ નથી કરતા સિવાય કે હક. આઠમી વસ્તુ જે આપણા સમાજને બહુ લાગતું ઓળખતું છે, અમારા બંદા એ છે કે જે ઝિના પણ નથી કરતા. આજે લગભગ મડાગાસ્કરમાં બહુ ઓછા એવા જવાનીઓ મળશે, અથવા તો બહુ એવા મોટી ઉંમરના પણ હોય તો બહુ એવા માણસો ઓછા મળશે કે જેણે જિંદગીમાં ઝિના ના કર્યા હોય. આ ઝિના ગુનાહે કબીરામાંથી છે. ખુદાવંદી આલમે એટલી ફેસિલિટી આપી છે આપણને, નિકાહ રાખ્યા, મુતા રાખ્યા, બધી વસ્તુ રાખી, તેમ છતાં આપણે હજી નફસાની ખ્વાહિશાતને પૂરી કરવા માટે હરામમાં મુબતલા થઈ ગયા છે. ખુદા કહે છે કે ના, મારા બંદા જે હોય છે એ ઝિના નથી કરતા, હલાલ તરીકાથી આગળ વધે છે. અને હલાલ તરીકાથી આગળ વધવું પણ અત્યારે ફાસિલ છે, તેમ છતાં અમુક રૂપ અને અમુક ખોટી વાસનાના હિસાબે ઇન્સાન ઝિનાના ગુનાહમાં મુબતલા થાય છે. નવમી વસ્તુ, અમારો બંદો એ છે કે જે તોબા કરતો હોય અને અમલે સાલે. અલ્લાહની બારગાહમાં હમેશા આપણે નમાઝ બાદ અસ્તગફિરુલ્લાહ અલ્લાઝી લા ઇલાહા ઇલ્લા હુવલ હય્યુલ કય્યુમ પઢીએ છીએ. શું છે? એક જાતનો ઇસ્તગફાર છે. એનો ઇસ્તગફાર છે? તો કે નમાઝમાં કોતાહી થઈ ગઈ એનો ઇસ્તગફાર છે. આપણે નમાઝે શબમાં 70 વખત અસ્તગફિરુલ્લાહ, 300 વખત અલ આફ પઢીએ છીએ. શું કામ છે? જિંદગીમાં જે પણ ગુનાહ થઈ ગયા છે યાદ નથી, યાદ કરવાનો સમય નથી, તો અલ્લાહની બારગાહમાં એ વસ્તુને યાદ કરીને તોબા કરીએ છીએ. આ ઇસ્તગફાર. ખુદાવંદી આલમ ને જે પસંદીદા બંદા છે એ કોણ છે? ઇન્નલ્લાહ યુહિબ્બુત તવાબીન. ખુદાવંદી આલમ તોબા કરવા વાળાને દોસ્ત રાખે છે, માટે હંમેશા તોબા કરતા રહીએ. પણ એનો મતલબ એમ પણ નથી કે ગુનાહ કરીને પછી તોબા કરીએ તો ખુદા આપણને દોસ્ત રાખશે. ના, ભલે ગુનાહ નથી થયા તો પણ તોબા કરીએ. આપણા માસુમીન અલૈહિ સલામ, શું એનાથી કોઈ ગુનાહ થયા હતા? નહીં, ગુનાહ નહોતા થયા, તેમ છતાં એ લોકો તોબા કરતા હતા.
ઇમામે ઝૈનુલ આબિદીન અલેહિસ્સલામ કોઈ દિવસ એક નાનકડી એવી ભૂલ પણ નથી કર્યા, તેમ છતાં કેટલો ઇસ્તગફાર કરે છે. આ ઇસ્તગફાર શા માટે છે? આ ઇસ્તગફારમાં બે ત્રણ વસ્તુ સમાયેલી છે. પહેલી વસ્તુ, ઇમામનો મકામ એટલો બુલંદ છે કે એ એક વાર મસલન સુવામાં જ્યારે ઇન્સાન સૂતો હોય તો ખુદાથી ગાફિલ થઈ જાય તો એ પણ પોતાની જાતને ગુનાહ મહેસૂસ કરે છે અને એમાં ઇસ્તગફાર કરે છે. બીજી વસ્તુ, તોબા કરવાનું કારણ તો કે અલ્લાહની બારગાહમાં જેવી ઇબાદત કરવી જોઈએ એનો હક અદા નથી થયો, એટલા માટે આ માસુમીન અલ ઇસ્લામ તોબા કરતા. ત્રીજી વસ્તુ, તોબા કરવાનું કારણ એ છે કે એ જે પણ કામ કરતા એને એમ થતું કે અગર જો આના કરતા વધારે અલ્લાહની બારગાહમાં સારું કામ કર્યું હોત તો વધારે સારું હોત, તો એના માટે આ ઇસ્તગફાર હોય. ઘણી વખત નાની એવી વસ્તુ કોતાહી થઈ જાય, મસલન નમાઝમાં એમ થાય કે આજે વધારે મારે ગિરિયા કરવું જોઈએ અને ઓછું ગિરિયા થયું, એ એના મકામ પ્રમાણે વાત છે, તેમ છતાં એ લોકો ઇસ્તગફાર કરતા. તો ઇસ્તગફાર ન ફક્ત ગુનેગારો માટે છે બલકે માસુમીન માટે પણ છે. હવે હું એમ કહું કે મારાથી કંઈ ગુનાહ નથી થયા તો મારે તોબા કરવાની જરૂર નથી, ના. તારા મકામ જે થયો છે, તારો જે મકામ અલ્લાહની બારગાહમાં છે એમાં તે કોતાહી કરી છે, એમાં તો ઇસ્તગફાર કર. ઇસ્તગફાર જે ઇન્સાન કરે છે ખુદાવંદી આલમ એને દોસ્ત રાખે છે. હે, દસમી વસ્તુ, અલ્લાહના બંદા કોણ છે? તો કે ખોટી ગવાહી નથી આપતા. ખોટી ગવાહી આપણે ઘણી વખત પોલીસમાં જઈને દઈ આવીએ છીએ, સરકારમાં જઈને દઈ આવીએ છીએ કે ફલાણો આમ કરે છે, ફલાણા એટલા કન્ટેનર ઉતાર્યા છે, આટલો ટેક્સ નથી ભર્યો, ફલાણા પાસે એટલા પૈસા છે. આ બધી ગવાહી જે દેવી એ ખોટી ગવાહી છે. મોમિન અને અલ્લાહના બંદાની આ શાન છે નહીં. હવે આપણે પોતાની જાતને કહેતા હોય કે હું ખુદાનો બંદો છું, આ રહી દસ વસ્તુ. હજી અગિયારમી વસ્તુ, અગર જો કોઈ ઇન્સાન નકામા કાર્યમાં ફસાઈ જાય તો પછી તોડફાડ અને ભાંગતોડ કરીને બહાર નથી નીકળતો બલકે આસ્તેથી બહાર નીકળી જાય. ઘણી વખત પોસિબલ છે આપણે એવી જગ્યાએ પહોંચી જાય કે આપણા દોસ્તો ત્યાં બેઠા હોય અને આપણે દોસ્તોને જોઈને એ મહેફિલમાં દાખલ થાય, જોઈએ કે ત્યાં તો શરાબ ને કબાબ ને બધી વસ્તુ છે, હરામ ગોશ્ત ને બધી વસ્તુ, તો આપણે એ બધા સાથે બાજી બાજીને નીકળવાનું છે ગાળાગાળી કરીને? ના, આરામથી સલામ દુઆ કરી મને કામ છે હું જાઉં છું. અગર અલ્લાહનો બંદો કોઈ એવી જગ્યાએ ફસાઈ જાય કે જે એની શાન પ્રમાણે ન હોય તો એ ગાળાગાળી કરી બાજાબાજી કરીને નથી નીકળતો બલકે આસ્તેથી ત્યાંથી પસાર થઈ જાય. એવી બેઠકમાં આપણે પહોંચી ગયા કે જ્યાં ગીબત ચાલતી હોય, શું ત્યાં ઊભા રહીને આપણે ગીબત સાંભળવાનો અધિકાર? ના, આરામથી નીકળી જાય, હું જાઉં છું મને આ નહીં પૂછે. ત્યાં આપણે કોઈને ખીજાવવાની પણ જરૂર નથી, નસીહત થઈ શકે તો કરવાની છે, નહીતર આપણે આપણો દામન બચાવી લેવાનો છે. બારમી વસ્તુ, જ્યારે અલ્લાહ તરફથી કંઈ નસીહત આવે તો આંધળા અને બહેરા માણસોની જેમ એ લોકો ત્યાંથી પસાર નથી થઈ જતા. હવે ઘણી વખત મજલિસ પડાવતી હોય તો એ અલ્લાહ તરફથી એક મોકો છે કે આપણને નસીહત મળે છે. હવે આ બધી નસીહત મળી, સૂરે મોમિનો સૂરે ફુરકાન આપણે વાંચીએ છીએ, એમાં આ આયત સુધી પહોંચ્યા અને ચૂપચાપ વાંચીને નીકળી ગયા તો આપણી મિસાલ કેવી થઈ? આંધળા અને બહેરા લોકો જેવી, જેઓ સાંભળે છે જોવે છે તેમ છતાં નથી સાંભળતા અને નથી જોતા, ગાફિલ છે. આવી રીતે અલ્લાહના બંદા પસાર થતા નથી. ઇબ્રાહીમ અધમનો વાક્ય બહુ સારો એવો છે. આપણને નસીહત તો બહુ જગ્યાએ જગ્યાએથી મળતી હોય છે પણ હવે નસીહત જ્યારે આવે છે આપણી સામે તો એમાં પસાર નથી થવાનો. ઇબ્રાહીમ અધમ એનો ગુલામ ખરીદીને આવ્યો, ઘરમાં એને પૂછે છે શું ખાઈશ? તો કે તમે જે ખવડાવશો. શું પહેરીશ? તો કે તમે જે પહેરાવશો. ક્યાં રહીશ? તો કે તમે જ્યાં રાખજો. ઇબ્રાહીમ રડવા લાગે છે, કેમ? તો કે મને આ ગુલામથી નસીહત જાણવા મળે. શું નસીહત જાણવા મળી? કે આ ગુલામને ખબર છે કે એનો માલિક જે ખવડાવે એને ખાઈ લેવાનું, જે પહેરાવે પહેરી લેવાનું, જ્યાં રાખે ત્યાં રહી લેવાનું, પણ હું અલ્લાહનો એવો નાફરમાન બંદો છું કે મને ખુદા જે પણ કહી દે છે એમાં હું ડાચું મરડું છું, મોઢું મરડું છું. મને આમ નહીં ને મને આમ ખબર, હું શુક્ર નથી કરતો, હું મારી જિંદગીમાં સાતિસ્ફાય નથી, હું બંદગીનો અર્થ નથી જાણતો. આ ગુલામ જાણે છે. આપણે આપણી જિંદગીમાં જ્યાં પણ નસીહત મળે એને આપણી જિંદગીમાં
ઉતારી લેવાનો છે. થાકી ના ગયા હોય તો એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. ખેર, આપણે વાત શું કરતા હતા? ઇમામ અલી અલૈહિસ્સલામ હારિસે હમદાનીને કહે છે કે કુરાનથી તમે નસીહત હાસિલ કરો. ઇમામ સાદિક અલૈહિસ્સલામ શું ફરમાવે છે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમે તમારી જાતને કુરાન સાથે કોમ્પેરિઝન કરો. બરાબર છે ને? બોલું છું. કોમ્પેરિઝન, કમ્પેરિઝન કરો, ઇંગ્લિશમાં કમ્પેરિઝન કહેવાય. કમ્પેરિઝન કરો, મેળવો પોતાની જાતને, સરખામણી કરો કે તમારામાં કુરાનમાં બયાન કરેલી સિફાત કેટલી મોજૂદ છે. આપણે ત્રણ સૂરાની વાત કરી, હવે એક ચોથા સૂરાની વાત કરી લઈએ જલ્દી જલ્દી. એમાં પણ લગભગ 8 સિફતો બયાન કરવામાં આવી છે. આપણે પોતાને જન્નતી સમજીએ છીએ. હવે જન્નતમાં શું ફક્ત માતમ કરવાવાળા જવાના છે? નહીં. જન્નતમાં જવા વાળાની ખુદાવંદી આલમ સિફાત બયાન કરે છે કે આવી સિફાત હશે તો જ જન્નતમાં જાશો, નહીતર નહીં જાઓ. નહીતર હઝરત આદમ જન્નતમાં રહ્યા કેટલી વાર? ખુદાવંદી આલમે હઝરત આદમને પેદા કર્યા, પછી જન્નતમાં રાખ્યા. જન્નતમાં કેટલી વાર રહ્યા કોઈ કહેશે? 100 વર્ષ, 50 વર્ષ કે 1000 વર્ષ? કેટલી વાર રહ્યા? અનુમાન તો લગાડો, કે અનુમાન લગાડવામાં વાંધો નથી. તમે શું આમ વિચાર કરો છો કે હઝરત આદમ કેટલા વખત રહ્યા હશે જન્નતમાં? 100 વર્ષ. બીજું કોઈ? 1000 વર્ષ. બીજું કોઈ? હઝરત આદમ જન્નતમાં ફક્ત 7 કલાકથી વધારે નથી રહ્યા. એટલે વિચાર કરીએ, આપણી આદત અગર જો આ દુનિયા જેવી હશે તો 7 મિનિટ પણ આપણે જન્નતમાં નહીં રહી શકશું. હઝરત આદમ 7 કલાક ના રહી શક્યા તો આપણે ક્યાંથી રહી શકવાના? માટે જરૂરી છે કે આ દુનિયામાં આપણે એટલા તૈયાર થઈ જઈએ, એવી સિફત બનાવી નાખીએ કે જન્નતમાં આપણે બાકી રહી શકીએ. નહીતર ત્યાં જઈ અને હુરોને કતલ કરવા લાગ્યા અને ગિલમાનને ગાળું દેવા લાગ્યા તો શું ખુદા ત્યાં આપણને જન્નતમાં બાકી રાખવાનો છે? ભલે નો ગમે એટલો અઝાદાર હોય પણ શું ખુદા ત્યાં બાકી રાખશે? ખુદાવંદી આલમે આટલી જન્નતને શોભિતી બનાવીને હું ત્યાં જઈને તોડફાડ કરવા માંડું, હુરોને આપસમાં બજાવવા લાગું, તો આ એક કાલિતે છે મારી? જન્નતમાં રહેવાને લાયક નથી હું. ખુદાવંદી આલમ કહે છે, અગર જો તારે તારી જાતની સુધારણા કરવી છે તો જો તું સુરે મઆરિજમાં આયતમેરો વેન્ત્રાથી ચાલુ કર ત્રણ કદ સુધી, ત્યાં મેં જન્નતી લોકોની સિફત બયાન કરી. કેવા લોકો જન્નતમાં રહી શકશે? હાલો આપણે પહેલા કુરાનની આ તિલાવત સાથે મળીને કરશું. કોઈ છે તિલાવત કરવાવાળો? આસિફ દેખાય છે? નથી દેખાતો. કોને દેખાય છે? કોઈ તિલાવત કરશે? આપણે અમુક આયત છે, 10-11 આયત. ચાલો હું જ પડું છું, કેમ થાય? હવે પડે છે અલી અબ્બાસ? ચાલો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લઝીના હુમ અલા સલાતિહિમ દાઇમૂન વલ્લઝીના ફી અમવાલિહિમ હક્કુન માઅલૂમ લિસ્સાઇલિ વલ મહરૂમ વલ્લઝીના યુસદ્દિકૂના બિયૌમિદ્દીન વલ્લઝીના હુમ મિન અઝાબિ રબ્બિહિમ મુશફિકૂન ઇન્ના અઝાબા રબ્બિહિમ غير مأمون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فمن ابتغى وراء ذلك فأولئك هم العادون والذين هم لأماناتهم وعهدهم راعون والذين هم بشهاداتهم قائمون والذين هم على صلاتهم યુહાફિઝૂન. ખેર, આપણે અમુક સિફત જે આની પહેલાં આપણે લીધી હતી, અકલમંદ લોકોની પહેલાં જે સિફત લીધી હતી મોમિનની સિફત, એમાં પણ ખુદાવંદી આલમે બે વસ્તુ બયાન કરી હતી કે એ લોકો હંમેશા નમાઝ પઢતા હોય અને નમાઝની પાબંદી કરતા હોય, એ જ જન્નતી લોકોની સિફત. ખુદાવંદી આલમે આપણા ઉપર નમાઝને વાજિબ કરી છે,
અને અહલે બૈત અલૈહિમુસ્સલામે શહાદત આપી છે કે આ નમાઝ બચી જાય. પણ એનો મતલબ એમ નથી થતો કે અહલે બૈત અલૈહિમુસ્સલામે નમાઝ માટે શહાદત આપી દીધી તો આપણા ઉપર બધા ઉપર સાકિત થઈ ગઈ. ઘણા પાકિસ્તાનમાં અને ઇન્ડિયામાં લોકો આમ સમજે છે કે અહલે બૈત અલૈહિમુસ્સલામ શહીદ થઈ ગયા નમાઝને બચાવવા માટે, એટલે આપણા ઉપરથી નમાઝ સાકિત થઈ ગઈ. ના, આવું હરગિઝ નથી. બલકે નમાઝ દરેક વખતે ઇન્સાન માટે જરૂરી છે. આ જન્નતી લોકોની 8 સિફત બયાન કરે છે, એમાંથી 2 સિફત, પહેલી અને છેલ્લી સિફત જે બયાન કરે છે એ નમાઝ બાબતે છે. પહેલું, નમાઝને અદા કરતા હોય, અને છેલ્લી સિફત નમાઝની હિફાઝત કરતા હોય. કોઈ ઇન્સાન આપણી નમાઝને બરબાદ કરવા ચાહતો હોય તો કે ના, મારો અત્યારે સમય નમાઝનો છે, નમાઝને બચાવો. એટલા માટે તો કહેવામાં આવે છે કે કામને કહો કે મારે નમાઝનો સમય છે, નમાઝને ના કહો કે મારે કામ છે. આ એક બહુ મહત્વની વસ્તુ. અથવા તો એક એવો જ બીજો કલમો આપણા માટે લખવામાં આવેલો, પેલા ઘરે ઘરે આ કલમો લખવામાં આવેલો હતો, એક ફ્રાઝ હતો, નમાઝ પઢો એ પહેલા કે તમારા ઉપર નમાઝ પઢવામાં આવે. આ પણ એક બહુ વસ્તુ છે, સારી વસ્તુ છે કે નમાઝની પાબંદી અને નમાઝની હિફાઝત કરીએ. તો પહેલી અને છેલ્લી વસ્તુ, નમાઝને અદા કરે અને નમાઝની હિફાઝત કરે. બીજું, જન્નતી લોકો કોણ છે? તો કે આ એ લોકો છે કે જેમાં જે લોકોએ પોતાના માલમાં એક ખાસ હક ગરીબ અને માંગવાવાળાનો રાખેલો હોય, સાઇલનો રાખેલો હોય. હુમ્સ અને ઝકાતની વાત અલગ છે. અહીંયા ખુદાવંદી આલમ કહે છે કે તમારા માલમાંથી થોડોક માલ એવી રીતે રાખો કે જે વાજિબાત ના હોય, બલકે વાજિબાત ઉપરાંત હોય, કે એ તમે ગરીબ અને મિસ્કિનને અદા કરો. આ જન્નતી લોકોની સિફાત છે. અહલે બૈત અલૈહિમુસ્સલામ રોઝા રાખે છે મન્નતના, રાતે ઇફ્તારનો વખત આવે છે. તો આ રોટલી જે આપે છે એ શું ખુમ્સનો માલ હતો, ઝકાત હતું? ના, કંઈ નહોતું. પણ ઇશાર કરે છે અહલે બૈત અલૈહિમુસ્સલામ, એ યતીમો મિસ્કિનો અને કૈદી લોકો આવે છે, ભૂખ્યા હતા, તો પોતાની ભૂખને એ લોકોની ભૂખ ઉપર તરજી નથી આપતો, અને એ લોકોની ભૂખને પ્રિયોરિટી આપી અને રોટલી એ લોકોને આપી દે છે. આ છે જન્નતી લોકો, કે જે પોતાના માલમાંથી અમુક માલ અલગ કરીને રાખે છે કે જેમાંથી સાયલ અને ગરીબને અદા કરે. ત્રીજી વસ્તુ, જન્નતી લોકો એ છે કે કયામતમાં માનતા હોય. અલ્હમ્દુલિલ્લાહ, આટલામાંથી એક સિફત તો આપણામાં થઈ ગઈ કે કયામતમાં તો આપણે માને છે. નહીં, કયામતમાં માનવાનો મતલબ એ નથી કે ઉસૂલે દીન 5 છે અને 5મું કયામત એના ઉપર મારો અકીદો છે. ના, ત્યાં સુધી કાપી નથી. બલકે ઉસૂલે દીન 5 છે, એ 5મું કયામત છે, એ કયામત મારી જિંદગીમાં ચાલતું હોય. પણ જ્યાં વ્યાજની વાત આવે એટલે હું ભૂલી જાઉં કે કયામત છે અને વ્યાજ લઈ લો. ઝીના કરવાની વાત આવે, ઝીના કરી લો અને ભૂલી જાઓ કે કયામત છે, તો આ કયામતમાં માન્ય થયો કે ભાઈ? ના, આ કયામતને જુટલાવી દઈ કહેવાય. હે, ચોથી વસ્તુ, અઝાબનો ડર. આપણા ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે ચૂલો સળગાવતા પોતાને ચહેરાને એ આગ પાસે લઈ જતા અને કહેતા, અલી ડર, આ આગ કે જે દુનિયાની છે, કયામતની આગ બહુ સખત છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ આગથી ડરવા માટે પોતાની જાતને આટલા આગથી નજીક લઈ જતા. મહેરાબમાં ઇમામ અલી અલૈહિસ્સલામ નમાઝ પઢવા માટે ઊભા થાય તો કેટલા રડવા લાગતા, એવી રીતે તડપતા કે જેવી રીતે મરવા પડેલ સાપ તડપતો હોય એવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામ અલ્લાહના અઝાબથી તડપતા. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પાણીને હાથમાં લેતા રોઈ રોઈને બેહોશ થઈ જતા. શું કામ? ખાલી કરબલાને યાદ કરીને નહીં, બલકે રડદઈ માટે કે આ પાણીથી હું વજુ કરું છું અને ખુદાવંદી આલમની બારગાહમાં મને રદ કરી નાખવામાં આવે તો શું થાય. જ્યારે ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ હાજ કરવા માટે મક્કા જતા ત્યારે તલબિયા લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક પડવાનો વારો આવતો, ઇમામ જે છે બેહોશ થઈ જતા, બોલી નહોતા શકતા. બધા કહે છે, મોલા બોલી નાખો. તો કે મને ડર લાગે છે, હું અગર લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહું ને ખુદાની બારગાહથી મને જવાબ આવે લા લક લબ્બૈક, તો મારી શું હાલત થશે? આ અઝાબનો ડર આપણી જિંદગીમાં અગર જો હશે તો આપણે જન્નત સુધી પહોંચી શકશું. પાંચમી વસ્તુ, અમાનતદાર હોય. રસૂલે ખુદા 40 વર્ષ જે તબલીગ કરી, આ અમાનતદારી બાબતે તબલીગ કરી કે તમારી પાસે કોઈનો માલ હોય, કોઈની વાત હોય, કોઈની સેક્રેટ તમારા પાસે હોય,
તમે એના અમીન બનો, અમાનતદાર બનો. નમાઝ પણ તમારા માટે એક અમાનત છે, એને સમયસર અદા કરો. છઠ્ઠી વસ્તુ, વાયદાને વફા કરો. જનાબે ઇસ્માઈલ અને રસૂલે ખુદા માટે કહેવામાં આવે છે કે આ બંને વાયદા ઉપર બહુ ખ્યાલ રાખતા હતા. કોઈ સાથે વાયદો કરો, ઇન્શાલ્લા કયો, ઇન્શાલ્લાને છટકબારી ના બનાવો, બલકે એ વાયદાને પૂરી કરવા માટે, પૂરો કરવા માટે ખુદાની મદદ મેળવો, એ છે ઇન્શાલ્લા. પણ આપણે ઇન્શાલ્લા કહી દઈએ એટલે છટકબારી થઈ ગઈ ને. વાયદો વફા કરો એટલે શું? તમે જે જબાન આપી તમારી જબાનની કિંમત. ઔફુ બિલ અહદ ઇન્નલ અહદ કાના મસઊલા, કે તમે વાયદાને વફા કરો, કારણ કે આ વાયદા બાબતે તમને કયામતના દિવસે સવાલ કરવામાં આવશે, અમને મૂકી નહીં દેવામાં આવે. ખેર, સાતમી વસ્તુ, સાચી ગવાહી આપતો હોય. હવે ખુદાવંદી આલમ અહીંયા ગવાહી અને શહાદત દેવાની વાત કહે છે, તો આ ખોટી ગવાહી ના દેતો હોય જન્નતી માણસ. મતલબ શું? કે આપણે જ્યારે કોઈ વિશે બોલવાની વાત આવે તો આપણે એના વિશે હંમેશા સાચું બોલતા હોય. આ વાત ફક્ત ટ્રિબ્યુનલની નથી કે ત્યાં જઈને ગવાહી દેવાની હોય, નહીં. અમુક દોસ્તોમાં પણ આપણે અગર જો કોઈ માણસની વાત આપણા સામે આવે, આપણે એના સાથે ના બનતું હોય, તેમ છતાં જે હક વાત હોય એ બોલે. ઘણી વખત સાચી વાત પણ બોલવાની નથી, પોસિબલ છે. સાચી વાત બોલવાથી એને નુકસાન થતું હોય, ત્યાં જબાન બંધ રાખવાની છે, એ ગીબત. પણ અગર જો કોઈ મોમિન ભાઈ છે, એનો હક જાય થતો હોય, તો એનો દેફાંસ લેવો જરૂરી છે, સાચી ગવાહી દેવી જરૂરી છે. ખેર, આ બધી સિફાતો છે કે જે ઇન્સાને પોતાની જિંદગીમાં ઉતારવાની છે. આપણે કઈ કઈ સિફાતોની વાત કરી? મોમિનની સિફાત, પછી અકલમંદ લોકોની સિફાત, પછી જન્નતી લોકોની સિફાત, અને એની પહેલા અકલમંદ ઇબાદુર રહેમાનની સિફાત, અલ્લાહના બંદાઓની સિફાત. એટલી બધી સિફાતો આપણે લીધી, 8, 2, 16, 16 ને 4, 20 ને 3, 23, 23 ને 12 સિફત, 25 ને 10, 35 સિફત આપણે કુરાને મજીદથી આ લગભગ 1.5 દિવસમાં ગઈકાલની મજલિસમાં અને આજની મજલિસમાં આપણે વાત કરી. હવે આ 35 સિફાતમાંથી થોડીક અમુક બધામાં એક સરખી હતી, એટલે લગભગ 30 સિફત આપણે જિંદગીમાં ઉતારશું તો આપણે અલ્લાહના બંદા કહેવાશું, જન્નતી કહેવાશું, અકલમંદ કહેવાશું અને મોમિન કહેવાશું. પણ જેટલી સિફાત ઓછી હશે એટલું આપણે આ બધી આશા મૂકી દઈએ કે પોતાને મોમિન કહીએ, પોતાને અલ્લાહના બંદા કહીએ, પોતાને અકલમંદ કહીએ અને પોતાને જન્નતી કહીએ. ના, આ વસ્તુ બહુ છેટેની વાત છે. ઘણી વખત આ બધી 30 નસીહતની આપણને જરૂર પણ ના મળે. ઘણા માણસો એવા હતા કે જે એક કુરાનની આયત સાંભળે ને હિદાયત પામી જતા. સાસા બિન નાજીની અગર જો વાત કરીએ, જરાક છેલ્લી વાત કરી જેમ તમામ, અને આવતીકાલથી એક બીજો દર્સ લેશું જે હલાલ અને હરામ ઉપર છે, કે જે ઇમામ અલી અલૈહિસ્સલામ નસીહત કરે છે. સાસા બિન નાજી કોણ હતો? સાસા બિન નાજી જમાને જાહેલિયતમાં એક સારો માણસ હતો, ભલે મુશ્રિક હતો પણ સારો માણસ હતો. એના બે ઊંટ ખોવાઈ ગયા અને એ ઊંટ માદા ઊંટ હતા, એટલે કે શું કહેવાય, ફિમેલ ઊંટ હતા, ઊંટણી જેને આપણે કહેવાય. એ ખોવાઈ ગઈ અને તપાસ કરતો જંગલમાં જાય છે તો ત્યાં એક ઝૂંપડું જોયું. ત્યાં સાસા બિન નાજી જાય છે અને કહે છે કે ભાઈ મારા બે ઊંટણી ખોવાઈ ગઈ છે, તમને ખબર છે? તો કે એની નિશાની શું છે? તો કે હા, એની નિશાની આ છે. તો લો માણસ કહે છે કે વાળજો, એ ઊંટ મારા પાસે છે, અહીંયા આવ્યા હતા તો મેં લઈ લીધા છે, હું તને પાછા આપી દઉં છું. ઠીક છે. હજી એ ઊંટ લઈને આવે છે તો એ ઝૂંપડામાંથી એક ડોસી બાયડી નીકળી અને કહે છે કે જન્મ થઈ ગયો છે ઓલાદનો. તો આ માણસ જેને ઊંટ મળ્યા હતા એ કહે છે કે દીકરો હોય તો આપણા માલમાં શરીક છે અને દીકરી હોય તો આપણે એને દફનાવી દઈએ, કાંઈ ફાયદો નથી દીકરીનો. હવે ત્યારે સાસા બિન નાજીને થયું કે આ વાત બરાબર નથી. તો કે તું આ દીકરીને દફનાવી દઈશ, એને કરતા તું મને આપી દે. તો કે અમે અરબ લોકો કોઈ દિવસ પોતાની ઓલાદને વેચતા નથી. તો કે અચ્છા, ના વેચજે, હું ખાલી એની જિંદગીને લેવા ચાહું છું, તું મને આ દીકરી બક્ષી દે, હું તને બદલામાં તું કેવી આપું? તો કે તારા બે ઊંટ, જે ઊંટણી જે છે એ તું મને આપી દે અને જેના ઉપર, જે ઊંટ ઉપર સવાર છો
એ નર ઊંટ મને દઈ દે, એટલે કે ત્રણ ઊંટ બદલ તો આ દીકરીને લઈ જઈ શકે છે. સાસા બિન નાજી એ દીકરીને લઈ જાય છે, એની જાન બચાવે છે. પછી સાસા બિન નાજીની એક સુન્નત થઈ ગઈ, એ લગભગ 280 છોકરીઓને આવી રીતે બચાવી, દરેકના બદલામાં ત્રણ ત્રણ ઊંટ દેતો અને બચાવતો. એ વસ્તુ કારણ બની, રસૂલે ખુદા જ્યારે મક્કાથી મદીના હિજરત કરીને ગયા તો સાસા બિન નાજી રસૂલે ખુદાની પાછળ જાય છે અને કહે છે, યા રસૂલલ્લાહ મને નસીહત કરો. રસૂલે ખુદા કહે છે કે મા બાપનો એહતરામ કર. કે ઠીક છે, બીજું કંઈ? બીજી એક વાત કરી. તો કે હજી કંઈક વધારે. પછી રસૂલે ખુદા આ આયતની તિલાવત કરે છે, ફમઈ યામલ મિસકાલ ઝર્રતિન ખૈરયરા વમઈ યામલ મિસકાલ ઝર્રતિન શરયરા. અગર કોઈ ઇન્સાન ના નકળાવી આતોમ જેવી પણ નેકી કરશે, ખુદાવંદી આલમ એને દેખાડશે. આતોમ જેવી પણ બુરાઈ કરશે, એને જોવી પડશે, ભોગવવું પડશે. સાસા આ આયત જ્યારે સાંભળે છે, કે યા રસૂલલ્લાહ ફરીથી પડે છે? ફરીથી પડે છે. તો કે સાચી આ કુરાનમાં છે? તો કે હા. સાચી અલ્લાહ તરફથી આવું છે? તો કે હા. બસ કે હવે આના સિવાય મને બીજી કાંઈ હિદાયતની જરૂર નથી, આ વસ્તુ મારી જિંદગીને બદલાવવા માટે કાફી છે, હું ઇસ્લામ લઈ આવું છું. વિચાર કરો, એક આયત ઇન્સાનની આખી જિંદગીને બદલી નાખે છે. આપણી માટે તો રોજ મજલિસો પડવામાં આવે છે, છતાં પણ આપણે બદલાતા નથી. કારણ શું છે? જરાક આ દિલને ઝંઝોડવાની જરૂર છે. ઇન્શાલ્લાહ આવતીકાલના દર્સમાં આવશે આ દિલની માટે પડદા શું કામ પડે છે. ખેર, ફુઝાઇલ, ફુઝાઇલ કોણ હતો? એક બે એક્ઝામ્પલ છે પછી પૂરું થઈ ગયું છે. ફુઝાઇલ ડાકુ હતો, રસ્તામાં ઊભો રહેતો, જે કાફલો જાતો બધાને લૂંટમાર કરતો, બધાને લૂંટી લેતો. પણ આ ફુઝાઇલ ઘણી વખત રાતે કોઈના ઘરમાં ચોરી કરવા પણ જતો. એક વખત એક ઘરમાં દીવાલ ટપી અને અંદર ઉતરે છે, તો એ ઘરમાં એક કારી જે છે કુરાનની તિલાવત કરતો હતો. એ કુરાનની તિલાવત આ આયત હતી, અલમ યઅનિલ્લઝીના આમનુ અન તખશા કુલુબહુમ લિઝિક્રિલ્લાહ. શું એ વખત નથી આવી ગયો કે ઈમાન લાવનારાઓ પોતાના દિલોને અલ્લાહ માટે સાફ અને ખાલિસ કરી નાખે? આ આયત સાંભળી ફુઝાઇલ પાણી પાણી થઈ ગયો કે હું શું કરી રહ્યો છું, ખરેખર મારા માટે હજી વખત નથી આવ્યો કે હવે મારે અલ્લાહની બારગાહમાં જવા માટે તૈયાર થઈ જવું જોઈએ. ફુઝાઇલે પોતાનું ચોરી અને ડાકુપણું મૂકી દીધું અને અલ્લાહની બારગાહમાં આગળ વધ્યો. એવો આગળ વધે છે કે જમાનાનો બેસ્ટ અખલાકનો ટીચર થઈ ગયો, ઉસ્તાદ થઈ ગયો. હારૂન રશીદ ખુદ ફુઝાઇલના દર્સમાં જતો કે એની નસીહતો સાંભળે, અને ફુઝાઇલના દર્સમાં જે જતા અને ફુઝાઇલ એ બહેતરીન રીતે નસીહત જ્યારે કરતો ને, ત્યારે બધાના આંખોમાંથી આંસુ નીકળતા. વિચાર કરીએ, આપણે કોઈ વખત બેસીએ ને કોઈ એવા આરીફને સાંભળીએ કે જે આપણા દિલને નરમ કરે, એવી આપણને નસીહત કરે કે આપણું દિલ પાણી પાણી થઈ જાય, આપણી આંખોમાંથી આંસુ નીકળે, તો આપણી જિંદગીમાં સાંજમાં આવશે. એક જવાન રસૂલે ખુદા પાસે આવે છે, રસૂલે ખુદા આ આયતની તિલાવત કરે છે, અલકાર આ મલકાર આ. હા, ઇન્સાન આ જવાન બેભાન થઈ જાય છે, હોશમાં લાવે છે કે શું થયું? કે યા રસૂલલ્લાહ આ કયામતની વાત તમે કરો છો, આવી રીતે નથી સહન થતું, બેહોશ થઈ ગયો. આપણા સામે ગમે એટલા અઝાબ પણ બયાન કરવામાં આવે ને તો એ કંઈ નહીં થાય. એક આગા છે સાદિક હસન સાહેબ, એક જમાતમાં મજલિસ પડવા ગયા અને એ વધારે એ વખતમાં મોતની વાત વધારે કરતા હતા, તો એનું નામ પાડી દીધું આગા દ્રાગોન, મૌલાના દ્રાગોન. નહીં, મતલબ કહેવાનો એ છે કે આપણે બીજા ઉપર જે છે નામ પાડવાના બદલે આપણે વિચાર તો કરીએ કે આપણી હાલત કબરમાં શું થવાની છે. જરા કોઈ વખત બેસીને વિચાર કરીએ, ઇમાજીને કરીએ, બત્તી ના હોય, હું એક નાનકડા શામરામાં બેઠો હોય, અંધારું ઘૂમ હોય, અને એમાંય કીડા ને મકોડા આપણા શરીરને ખાવા માટે બહારથી તૈયાર હોય અને અંદરથી આપણું શરીર સડવાની શરૂઆત થઈ ગઈ હોય,
માથામાંથી, નાકમાંથી, કાનમાંથી ઈડો નીકળતી હોય. કોઈ વખત ઇમાજીને તો કરો, કોઈ વખત ઇમાજીને કરીએ કે આપણું શરીર એટલું ઈડોથી ભરાઈ ગયું હોય અને હવે ફાટવાની તૈયારી છે, કેવી હાલત હશે? આ વસ્તુ આપણા ઉપર અસર કરે છે. આ બધી વસ્તુ મોતને યાદ કરો, કબ્રને યાદ કરો, તો આવી રીતે યાદ કરવાનો આપણને હુકમ છે કે જે આપણી જિંદગીમાં સાંજમાં લઈ આવે. આ બધી વસ્તુ કુરાન જિક્ર કરે છે, યૌમુન લા યન્ફઉ માલુન વલા બનુન, કયામતનો દિવસ ઈ છે જ્યાં ત્યાં ના માલ ફાયદો પહોંચાડશે, ના ઔલાદ ફાયદો પહોંચાડશે. આ બધું જે આપણે આપણું મારું મારું કરીએ છીએ, એ મારું કંઈ નહીં હોય. મારી પાસે જે હશે એ ફક્ત મારા અમાલ હશે. તો એના વિશે મેં કોઈ દિવસ વિચાર કર્યો છે? નસીહત મેળવી છે કુરાનથી? ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને તૌફિકાત નસીબ કરે કે આપણે કુરાનથી નસીહત મેળવી શકીએ. વસલ્લલ્લાહુ અલા સૈયદના મુહમ્મદિન વ આલિહ તાહિરીન. કોઈને કઈ સવાલ હોય તો આવીને પૂછી શકે.